ભરૂચ જિલ્લાભરની પોલીસને અસરકારક નાઇટ પેટ્રોલિંગ રાખવા તથા વણ ચોરીના ગુનાઓ શોધી કાઢવા પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સૂચના આપવામાં આવી હતી જેના આધારે ભરૂચ એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એમ વાડાની સૂચના અન્વય ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી અને કર્મચારીને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જે અનવાય એલસીબી પોલીસની ટીમ દ્વારા ભરૂચ જિલ્લાના અન્ડિટેક્ટ ઘરફોડ ચોરીના ગુનાઓને શોધી કાઢવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા આ દરમિયાન એલસીબી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ એમ રાઠોડ તથા એમની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે પાનોલી પોલીસ મથકના મોબાઈલ ચોરીના ગુનામાં નાસતો ફરતો આરોપી પ્રથમ મિસ્ત્રી હાલ અંકલેશ્વર વાલિયા ચોકડી તરફ જોવા મળ્યો છે જે બાતમીના આધારે વાલિયા ચોકડી ખાતેથી સુરતના કોસંબાની શાંતિનગર સોસાયટીમાં રહેતા વીસ વર્ષીય પ્રથમ મિસ્ત્રીને પકડી તેની અંગ ઝડતી કરતા તેના પાસેથી ત્રણ મોબાઈલ મળી આવ્યા હતા જે મોબાઈલના બિલ પુરાવા રજૂ ન કરવા સાથે આરોપી ભાંગી પડ્યો હતો આરોપીએ કબૂલાત કરી હતી કે હું તથા મારો મિત્ર તુષાર પટેલ સુરત તથા ભરૂચ જિલ્લામાં મુલંદથી માંડવા રોડ ઉપરથી આશરે બે થી ત્રણ વખત તથા બાકરોલ બ્રિજથી ધામ રોડ વચ્ચે આશરે બે થી ત્રણ વખત તેમજ વાલિયા ચોકડી બ્રિજ ઉપર એક વખત અને અંકલેશ્વરથી પાનોલી રોડ ઉપર આશરે ત્રણ વખત મિત્ર તુષારની બાઈક ઉપર નીકળી રસ્તામાં મોબાઈલ પર વાત કરતા જતા લોકોના હાથમાંથી મોબાઈલ ખૂંચવી લઈ કોસંબા ખાતે રહેતા અર્જુન વાઘરી તથા જહેશ ઢમેચાને વેચાણથી આપતા હોવાની હકીકત પોલીસ સમક્ષ જણાવી હતી જેથી ચોરીના મોબાઈલ વેચાણ રાખતા અર્જુન વાઘરી અને જહેશ ઢમેચાને કુલ પાંચ નંગ મોબાઈલ સાથે પકડી પાડ્યા હતા આ બંને ઈસમોએ કબૂલાત કરી હતી કે અમારી પાસેથી મળી આવેલા મોબાઈલ પ્રથમ મિસ્ત્રી તથા તુષાર પટેલ ચોરી કરીને લાવતા હતા અને અમને આ મોબાઈલ રસ્તામાં આપતા હતા જેથી અમે આ મોબાઈલ વેચાણથી રાખતા હોવાની પોલીસને હકીકત જણાવી હતી જેથી પોલીસે ત્રણેય ઈસમો પાસેથી બે નંગ મોબાઈલ જેની કિંમત રૂપિયા પચાસ હજારનો મુદ્દામાલ જપ્ત કરી ત્રણેય ઈસમો વિરુદ્ધ ક્રિમિનલ પ્રોઝિશન કોડની સંલગ્ન કલમ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ